चालू से न। सत सत प्रणाम सदगुरु प्रसन्न रहो। कोण कहे आ जगत में जगदीश नी हस्ती नथी, हस्ती नथी ए वात मारा हृदय में ठसती नथी, ठसती नथी एनु कारण ये छे के संतो विना अने भक्तो विना आ भक्ति ई सस्ती नथी, अने सस्ती नथी ई वात कारण के जेना जीवन में मस्ती नथी, मस्ती विनाना मानवी अने आ काया कदी एनी हस्ती नथी। काया शा माटे हस्ती नथी के एनी जीभ हरिनाम भजती नथी, अने भक्ति विना आ हृदय में मस्ती ई सस्ती नथी। संतो अने भक्तो ना तो घना बधा ओला होय, पर ज्यां सुधी रस्तो न मळे त्यां सुधी आ मूर्ति हृदय में खसती नथी, अने खसती नथी एनु ये कारण के हृदय में आवी कोई एक मूर्ति ई ठसती नथी। काया कदी एटला माटे हसती नथी, एटले सस्ती भक्ति ई कई सस्ती नथी, अने एनु कारण के सामेना हृदय में एवी मस्ती नथी, अने आ जीभ राम नाम भजती नथी। तो कहे नरभेराम आमा अमारी कोई जबरदस्ती नथी। तो जबरदस्ती शा माटे नथी, कारण के शब्द अने सुरता आनो जे मेलाप अने ए क्यारे थाय कि सुरदास हतां अने सुरदास आ नगर नी अंदर प्रवेश कर्यो, आव्या हेर्या फेर्या बधुं एमने के जोवानुं तो हतुं नहीं, पण अनुभव अने अनुभव करता करता पछी के हवे आ नगरमांथी मारे बहार निकळवुं छे, एटले सुरदास मींड्या फरवा। तो फरता फरता एटले बधा छोकराओ गाममां हाथी आव्यो तो देकारो करता, ए के हाथी आव्यो हाथी आव्यो, એટલે છોકરા બધા, એટલે આ સુરદાસને પણ હાથી જોની વાત જોઈ, એટલે હાથી એવું નામ આપ્યું, એટલે અદાણ્યા હતા બધાય, અને છોકરા નિશાળમાંથી સાહેબ લાવીને બધાને હાથી બતાવ્યો કે હાથી આવ્યો હાથી આવ્યો, એટલે કોઈને પગ પાંય ઊભા રાખેલા, કોઈને પૂંછડે ઊભા રાખ્યા, કોઈને કાન પાંય ઊભા રાખ્યા, આમ બધાને આ હાથીનું જોયા પછી, કારણ કે સુરદાસ જ હતા બધાય, અને નામ એવું હાથી એવું હતું, એટલે આ બધાને ભેગા કરી અને પાછા ઓલા સુરદાસે ન્યાકણે સાંભળવામાં અને બધાને પૂછ્યું કે હાથ, પછી પૂછ્યું પાછું કે હાથી જોયો, કે હા હાથી જોયો, એટલે જેને જેને ઊભા રાખ્યા હતા એવા નામ એને આપ્યા, એકને કીધો કે હાથી કેવો હતો, હાથી થાંભલા જેવો હતો, એકને પૂછ્યું હાથી એ કે સાહેબ એ ખોટો છે, એ એવો થાંભલા જેવો નહોતો, હાથી હૂંપડા જેવો હતો, એક કે હાથી ભૂંગળા જેવો હતો, એક કે હાથી હાંભેલા જેવો હતો, અને એમ બધાએ જુદા જુદા હાથીના નામ આપ્યા, કારણ કે દ્રષ્ટિ નહોતી એટલે જોયા નહોતા, એટલે ઓલા સુરદાસને એમ થયું કે મળો હાથી કેવો હોય છે, આ નગરમાં હાથીની વાત અને આ બધા સુરદાસની અમારી અહીંયા નિહાળ, પણ આ બધા હવે એને નક્કી કરવા માટે થઈ, અને પછી નીકળવા માટે હું કોઈક બહાર જઉં, કંઈક નીકળું, કોઈકને પૂછું તો આપણને આ હાથીનું હાસું નામ જડે, અને સુરદાસ નગરમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરે, પણ દરવાજો આવ્યો એટલે આને તો કંઈ દેખાય નહીં, એટલે કોઈકને પૂછ્યું કે ભાઈ ના આ તમારું ગામ કેવડું મોટું છે કે મને મારે દરવાજો નથી જડતો, એ કહે રહ્યો દાદા હું તમને એક સારો રસ્તો બતાવું, કે શું કે જો તમારી એક તો દ્રષ્ટિ નથી, કે હા દ્રષ્ટિ નથી એટલે મારે કામ છે, પણ એમ કરો તમને આ અમારા નગરમાંથી બહાર નીકળવા માટે એક જ દરવાજો છે, એટલે તમને હાથ આ દિવાલ ઉપર રખાવી દઉં, અને હાથના આધારે 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 તમે હાલા દેજો, અને જ્યાં દિવાલ પૂરી થઈ જાય ત્યાં દરવાજો આવશે. તો કે ભલે, એટલે આ સુરદાસ તો
દિવાલના આધારે 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 હાલ્યા જાય. પણ જ્યાં દરવાજો આવ્યો ત્યાં માથામાં આમ ખંજોળ આવી, એટલે હાલવાનું ચાલુ રાખ્યું અને પાછું ખંજોળી અને પાછું હાથ પાછો દઈ દીધો. ત્યાં પાછી દિવાલ આવી જાય, દરવાજો વ્યોજ્યો. હા, વળી પાછો એ તો આખો આંટો ફરવાનો થાય, એમ ફરતા ફરતા વળી પાછો કોકને પૂછ્યું, એલા ભાઈ આ તમારું ગામ ચેવડું મોટું છે, હું તો આ હાલી હાલીને થાય કર્યો પણ તમારું ગામ પૂરું નથી થતું. એટલે જે અનુભવી હતા એમને કીધું કે દાદા તમે આ બપોરના ફરો છો ને હજી ગામને? તો કે ના. તો કે આ એવડું મોટું તો છે નહીં. હા, રામ નામ એવડું મોટું નથી, પણ રામ હૃદયમાં છે, નામ બારું છે, એક છે ઘટમાં, એક છે પટમાં, આપણે છે વટમાં. એટલે આમ છે નાનું એવું, પણ આ જડતું નથી. એટલે કે દાદા હવે છે ને તમે ના ના કે મેં આ દિવાલ એના આધારે જ હું હાલ્યો છું. હા, પણ કે એકાદા વખત તમારી તો ભૂલ થઈ હશે. હા, એ હાશું, એકાદા વખત કોખત માથામાં ખંજોળ આવી હતી એટલે માથું ખંજોળ વાર્યો હતો. કે તો હવે છે ને તમે કંઈ પણ ઓયલું થાય તો તમે એ આધાર છોડો ને ઊભા રહી દેજો અને વળી પાછા નાનાથી આધારે પકડજો, એટલે હવે બહુ સેટું નથી. એમ અનુભવીએ જ્યારે એવો રસ્તો બતાવ્યો અને પાછો આધાર મળી ગયો ત્યાં એ દરવાજો આવી ગયો. અને દરવાજો આવી ગયો એટલે આને એમ છે તો અનુભવ વગર આ આધાર વિના થઈ. અને આ સુરદાસ જેમ સુરતા આંધળી છે એટલે તો સંતો મહાપુરુષો જ્ઞાની પુરુષો અને વિવેકી પુરુષો પણ ગાતા હોય કે મારા સદગુરુ વિનાની સુરતા આંધળી રે ઈ તો આંધળી રે, મારા સદગુરુ વિનાની સુરતા આંધળી. સુરતા અને શબ્દનો જે સંબંધ કરી દે એને નામ સદગુરુ. બોલ સદગુરુ દેવ કી જય.